तो मित्रों तमे हमणा जेवी वीडियो जोई तेवू शीखवा माटे आ वीडियो पूरो जोजो मित्रों, अने आ वीडियो लाइक ना करे तो लाइक करना, जो अमारी चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करवानो भूलता नहीं मित्रों, अने साइडमां एक बेल आइकन आपेलो छे एने पण दबावी देजो, कारण के आवा बीजा वीडियो हूँ लाऊं तो तमने सौथी पहेला नोटिफिकेशन मळती रहे मित्रों। तो चलो आजनो वीडियो आपणे जल्दीथी शुरू करीए। तो मित्रों सौथी पहेला तमारे अलर्ट मोशन एपने ओपन करवानी रहेशे, लिंक डिस्क्रिप्शन में मळी जशे, तमे डाउनलोड करी शको छो मित्रों। तो डाउनलोड कर्या पछी तमे जोई शको तो अहीं प्लस नो आइकन देखाय छे मित्रों, त्यां तमारे क्लिक करवानुं छे मित्रों। आ रीते क्लिक करशो तो तमने कंईक आवुं दिखाशे मित्रों। तो तमारे पेन्सिल आइकन छे त्यां क्लिक करी मित्रों, अहीं 1080 अने अहीं 2340 करी तमारे अहीं क्रिएट प्रोजेक्ट देखाय छे मित्रों, त्यां तमारे ओके करवानुं रहेशे। आ रीते तमे जोई शको छो, आ रीते तमारे ओके करवानुं रहेशे। तो तमे ओके करशो तो तमने कंईक आवुं दिखाशे मित्रों, तमे जोई शको छो। तो सौथी पहेला तमारे अहींथी एक सॉन्ग एड करवानुं छे मित्रों। सॉन्ग एड करवा माटे तमे जोई शको नीचे एक प्लस नो आइकन देखाय छे मित्रों, त्यां क्लिक करी मित्रों तमे अहीं जोई शको छो इमेज एंड विडियो दिखाय छे मित्रों, अने ऑडियो वाळो तो तमे क्या गमे त्यांथी पण तमे सॉन्ग लई शको छो। तो आपणे इमेज एंड विडियो छे एमांथी सॉन्ग लई लीए छे मित्रों। तो हूँ सॉन्ग लई लउं छूँ, आ रीते तमे जोई शको छो, तमारे सॉन्ग आ रीते लेवानुं रहेशे मित्रों। तो विडियो छे तो मित्रों विडियो लई लउं छूँ, तमे जोई शको छो। आ रीते विडियो लीधा पछी तमे तમારે એને MP3 કરવાનું છે મિત્રો। MP3 તમને કરતા ના આવડતું હોય તો તમે આગલા વિડીયોમાં જોઈ શકો છો, મેં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું છે કે તમે વિડીયો સોંગને MP3 કઈ રીતે કરી શકો છો મિત્રો। તો હવે તમારે અહીંયા જે બેઝ આપણે પડવાના છે મિત્રો, એટલે કે ફોટો જે ઝૂમ થઈને આવે છે મિત્રો, એ તમારે સિલેક્ટ કરવાનો છે મિત્રો। એના માટે તમને હું એક ટ્રીક આપું છું, તમે જોઈ શકો છો અહીંયા જે પ્લસનો આઇકન દેખાય છે મિત્રો, તમે ધ્યાન રાખજો અહીંયા પ્લસનો આઇકન દેખાય છે ખૂણામાં, એ મિત્રો તમારે યાદ રાખવાનું છે। તમે જોઈ શકો છો તમારે આ રીતે ખસશે મિત્રો, તો તમારે અહીંયા ટપકું મૂકશો, અહીંયા જોઈ શકો છો મેં અહીંયા ટપકું મૂક્યું છે એક। તો તમે જોઈ શકો છો આપણે જે ખસેડશું તો અહીંયા અહીંયા લાલ ટપકું દેખાશે તમે જોઈ શકો છો, તો આ રીતે તમને દેખાવા માંડશે તમે જોઈ શકો છો આ રીતે બરાબર। તો તમારે અહીંયા બીટ માર્ક કરવાનું રહેશે મિત્રો, એ રીતે હું અહીંયા બીટ માર્ક છે એ જોઈ શકો છો તમે, અહીંયા આવશો એટલે તમને લાલ કલર દેખાશે તમે જોઈ શકો છો આ રીતે આ રીતે। તો આપણે એકવાર સોંગને સાંભળીને બીટ માર્ક કરવાનું છે મિત્રો, હું તમને બીટ માર્ક કરીને તમને બતાડું છું એકવાર। તો મિત્રો તમે જોઈ શકો છો, તો આપણે જે બીટ માર્ક કરે છે મિત્રો તમે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને બતાડી દઉં એકવાર, આપણે જે બીટ માર્ક કરે છે મિત્રો અહીંયા દેખાય છે તમે જોઈ શકો છો આ રીતે તમને દેખાતા હશે, જે ખાલી જગ્યા છે મિત્રો ત્યાં તમને કશું દેખાય નહીં, અહીંયા તમે જોઈ શકો કશું દેખાય નહીં, પણ જે આપણે બીટ માર્ક કર્યું છે મિત્રો અહીંયા તો તમને એ રીતે દેખાશે બરાબર। તો તમારે એ રીતે ટપકા મૂકી લેવાના છે બેઝની આગળ મિત્રો। તો હું અહીંયા પૂરા જે વિડીયો છે ત્યાં આગળ બેઝ મૂકી દઉં છું મિત્રો। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મેં બીટ માર્ક છે બધા મૂકી દીધા છે, તમે જોઈ શકો છો આ રીતે હું તમને ઝૂમ કરીને બતાડું છું, આ રીતે તમારે બીટ માર્ક કરવાના રહેશે મિત્રો। તો હવે આપણે બીજી વાત આવી કે આપણે ફોટો એડ કરવાનું છે મિત્રો, ફોટો એડ કરવા માટે તમારે સૌથી પહેલાં અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવવાનું રહેશે મિત્રો, જે આપણે પહેલું જે સ્ટાર્ટ છે ત્યાં આવવાનું છે મિત્રો। ત્યાં પછી તમે જોઈ શકો નીચે પ્લસનો આઇકન દેખાય છે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરી ઇમેજ અને વિડીયો જોઈ શકો છો તમે અહીંયા દેખાય છે મિત્રો, એના પર મિત્રો ક્લિક કરી તમારે જ્યાં ફોટા હોય મિત્રો ત્યાં તમારે એડ કરવાનું રહેશે। તમારે ફોટા અહીંયા પહેલાં હોય તો અહીંથી એડ કરી શકો છો મિત્રો, જો અહીંયા ના હોય તો તમે અહીંયા વ્યૂઅલ છે મિત્રો ત્યાં તમે ક્લિક કરી ફોટા એડ કરી શકો છો। તો હું તમને ફોટા એડ કરીને બતાડું છું, અહીંયા તમે જોઈ શકો છો તો તમારે અહીંયા ફોટા જે તમે ડાઉનલોડ કર્યા છે મિત્રો ત્યાં તમારે ફોલ્ડરમાં હશે મિત્રો, ત્યાં તમારે આવવાનું છે મિત્રો, આ રીતે ફોટો એડ કરો છો મિત્રો, અહીંયા પ્લસનો આઇકન દેખાય છે મિત્રો, ત્યાં ક્લિક કરી તમારે ફોટો એડ કરવાનો રહેશે આ રીતે। હવે ફોટો એડ કર્યા પછી મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયા ઉપર જોઈ શકો છો 3 ડોટ દેખાય છે મિત્રો, ત્યાં ક્લિક કરો છો મિત્રો, આ રીતે ક્લિક કર્યા પછી તમારે અહીંયા જોઈ શકો છો ફિલ એન્ડ સ્ક્રીન છે મિત્રો એ કરવાનું રહેશે, તો અહીંયા ફિલ એન્ડ સ્ક્રીન કરી દઉં છું તમે જોઈ શકો છો, ફોટો આપણો છે મોટો થઈ જશે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો। હવે ફોટોને આપણે ક્રોપ કરવાનો છે મિત્રો, તમે જોઈ શકો છો ફોટો આપણો બીટ માર્ક આટલા આવે છે મિત્રો, તો આપણે એટલે ફોટા આવવાનું છે મિત્રો, એટલે આ પછી તમે જોઈ શકો ફોટાને એકવાર ક્લિક કરો મિત્રો, ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો આ વાળો ઓપ્શન દેખાય છે મિત્રો, એના પર એકવાર ક્લિક કરશો એટલે ફોટો કપાઈ જશે ઓટોમેટિક તમે જોઈ શકો છો આ રીતે। તો આપણે એટલેથી પછી બીજો ફોટો એડ કરવાનો છે મિત્રો, બીજો ફોટો એડ કરવા માટે પ્લસનો આઇકન છે ક્લિક કરી મિત્રો, ઇમેજ એન્ડ વિડીયોમાં જવાનું છે, વ્યુઅલ પર ક્લિક કરવાનું છે મિત્રો, ક્લિક કર્યા પછી તમે જે ફોટા જ્યાં ડાઉનલોડ કર્યા હોય મિત્રો ત્યાં તમારે આવવાનું છે મિત્રો, ત્યાંથી તમારે ફોટા એડ કરવાના રહેશે। તો અહીંયાથી બીજો ફોટો એડ કરું છું મિત્રો, તમે જોઈ શકો છો આ રીતે ફોટો એડ કરવાનો રહેશે, પછી તમારે અહીંયાથી ફિલ એન્ડ સ્ક્રીન કરવાનું રહેશે, તમને ખબર છે આ રીતે, તો આપણે ફિલ એન્ડ સ્ક્રીન કરી દઈએ છીએ આ રીતે બરાબર। તો તમારે આ રીતે ફોટા એડ કરવાના રહેશે। તો હવે ફોટો એડ કર્યા પછી ફોટાને ફરીથી મિત્રો ક્રોપ કરવાનો છે મિત્રો, તમે જોઈ શકો છો આપણે જે ફોટો છે અહીંયા થોડો ખૂટે છે મિત્રો, તો આપણે જે બીટ માર્ક કર્યું છે ત્યાં આવવાનું છે મિત્રો, પછી ફોટાને એકવાર ક્લિક કરો છો મિત્રો, ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન દેખાય છે આ વાળો મિત્રો, એ તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ફોટો જે બીટ છે ત્યાં આવી જશે મિત્રો આ રીતે બરાબર। તો હજુ તમને એકવાર ફોટો એડ કરીને બતાડું છું મિત્રો, પ્લસ આઇકન પર ક્લિક કરવાનું છે મિત્રો, ઇમેજ એન્ડ વિડીયોમાં જવાનું છે, વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું છે મિત્રો, ક્લિક કર્યા પછી તમારે જોઈ શકો છો તમે જ્યાં ફોટા ડાઉનલોડ કર્યા મિત્રો ત્યાં ફોલ્ડરમાં આવવાનું છે મિત્રો, ફોલ્ડરમાં આવ્યા પછી તમે જોઈ શકો તમારે જે ફોટા હોય મિત્રો, એટલે કે તમારે જે ફોલ્ડરમાં ફોટા હોય ત્યાં ફોટો તમારે લેવાનો છે મિત્રો, લીધા પછી તમારે અહીંયા ફિલ એન્ડ સ્ક્રીન કરવાનું છે મિત્રો આ રીતે, ફિલ એન્ડ સ્ક્રીન કર્યા પછી તમારે ફોટો મિત્રો તમારે ખેંચવાનો છે આ રીતે, તમારે જે બેઝ પડતા હોય મિત્રો
એટલે કે તમારે બીટ માર્ક કર્યું છે મિત્રો, ત્યાં આવવાનું છે મિત્રો. ત્યાં આવ્યા પછી તમારે બીટ માર્ક ઉપર આવવાનું છે મિત્રો. ઉપર આવ્યા પછી ફોટાને ક્લિક કરવાનું છે મિત્રો. ફોટા પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા દેખાય છે આ વાળું, ત્યાં ક્લિક કરી મિત્રો ફોટાને આ રીતે ખેંચી શકો છો. તો મેં બીજા ફોટા એડ કરું છું મિત્રો, બધા ફોટા એડ કરીને તમે બતાડી છું વિડીયો. તો મિત્રો આપણે તમે જોઈ શકો છો અહીંયા બધા ફોટા એડ કરી લીધા છે મેં. તો મિત્રો જ્યાં જ્યાં આપણે બેજ મૂક્યા છે મિત્રો તે રીતે મેં બધા ફોટા એડ કરી લીધા છે. હવે ફોટા એડ કર્યા પછી મિત્રો તમારે કશું કરવાનું નથી. અહીંયા જે પ્રોજેક્ટની લિંક મેં મારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે મિત્રો, ત્યાં તમારે ડાઉનલોડ કરી એ ઇફેક્ટને એડ કરવાની રહેશે મિત્રો. તો હું એ ઇફેક્ટને તમને બતાડી દઉં કે તમારે કઈ રીતે એડ કરવાનું છે મિત્રો. તમારે અહીંયા બે અકાઉન્ટ છે મિત્રો, બે કયા પછી તમે જે છો અહીંયા પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કર્યા પછી તમારે અહીંયા પ્રોજેક્ટ પર ક્લિક કરી મિત્રો તમારે અહીંયા નીચે આવવાનું છે મિત્રો. અને તમે જે આ મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે મિત્રો તે તમારે ઓપન કરવાનું છે મિત્રો. આ રીતે ઓપન કર્યા પછી તમને કંઈક આવું દેખાશે, તમે જોઈ શકો છો. આ રીતે ઓપન કરશો તમારે બીજો ફોટો એના પર ક્લિક કરી મિત્રો આ રીતે આવવાનું છે મિત્રો. ઇફેક્ટ પર જવાનું છે મિત્રો. ઇફેક્ટ પર આવ્યા પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો થ્રી ડોટ ઓપ્શન દેખાય છે મિત્રો, ત્યાં ક્લિક કરવાનું છે મિત્રો. આ રીતે ક્લિક કર્યા પછી તમારે જોઈ શકો છો અહીંયા કોપી ઇફેક્ટ નામનો ઓપ્શન દેખાય છે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો. આ રીતે કોપી કરશો એટલે કોપી થઈ જશે મિત્રો. કોપી કર્યા પછી તમારે આ ઇફેક્ટ પર મિત્રો બે અકાઉન્ટ છે, તમે જોઈ શકો છો. આ રીતે બે અકાઉન્ટ છે એમ તમારે બે અકાઉન્ટ રહેશે. આ રીતે હવે આપણે જે ફોટો આપણે કે જે બીજો પ્રોજેક્ટ બનાવીએ છીએ મિત્રો એના પર મિત્રો ક્લિક કરવાનું છે. આ રીતે ક્લિક કરવાનું છે તમારે. તો હું ક્લિક કરું છું એમ તમારે ક્લિક કરવાનું રહેશે આ રીતે. તો આ રીતે ક્લિક કર્યા પછી તમારે જે પહેલો ફોટો આપણે એડ કર્યો છે મિત્રો ત્યાં આવવાનું છે મિત્રો. ત્યાં પછી તમારે એના પર ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો નીચે ઓપ્શન દેખાય છે એડ ઇફેક્ટવાળો ઓપ્શન દેખાય છે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા થ્રી ડોટ ઓપ્શન દેખાય છે મિત્રો અહીં ખૂણામાં, ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો. આ રીતે ક્લિક કર્યા પછી તમારે અહીંયા પેસ્ટ ઇફેક્ટ નામનો ઓપ્શન દેખાય છે મિત્રો, ત્યાં તમારે આ રીતે ક્લિક કરવાનું રહેશે. આ રીતે તો આ રીતે ક્લિક કરશો તો આપણી જે ઇફેક્ટ છે મિત્રો એડ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ એડ થશે મિત્રો, બરાબર. હવે તમારે ફરીથી મિત્રો બે કાઉન્ટ છે, એકવાર બે કાયા પછી તમારે જે આપણે બેલિંગ લિંક ડિસ્ક્રિપ્શનમાં આવે છે મિત્રો ત્યાં તમારે આવવાનું છે આ પ્રોજેક્ટ ઉપર. ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે, ક્લિક કરશો તમને કંઈક આવું દેખાશે. આપણે પહેલો ફોટો જે હાલે છે મિત્રો એના પર મિત્રો એકવાર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ ઓપ્શન દેખાય છે નીચે ખૂણામાં, ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા થ્રી ડોટ ઓપ્શન દેખાય છે, ત્યાં તમારે ક્લિક કરી મિત્રો. ક્લિક કર્યા પછી તમારે જોઈ શકો છો અહીંયા કોપી ઇફેક્ટવાળો ઓપ્શન દેખાય છે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમે કોપી ઇફેક્ટ થઈ જાય. પછી બે કાઉન્ટ છે મિત્રો, આ રીતે હું બે કાઉન્ટ છે. બે કાયા પછી તમારે જે આપણો પ્રોજેક્ટ નવો છે મિત્રો એના પર ફરીથી ક્લિક કરવાનું છે મિત્રો. તો આ રીતે ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કર્યા પછી તમારે પહેલો ફોટો છે મિત્રો ત્યાં તમારે નીચે આવવાનું છે મિત્રો. પછી એના પર મિત્રો એકવાર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ ઓપ્શન દેખાય છે ખૂણામાં, ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે જોઈ શકો છો અહીંયા થ્રી ડોટ ઓપ્શન દેખાય છે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા પેસ્ટ ઇફેક્ટ ઓપ્શન દેખાય છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે ક્લિક કર્યા પછી મિત્રો તમારે ફરીથી પહેલો ફોટો છે મિત્રો આપણે જે ઇફેક્ટ એડ કરી છે મિત્રો પહેલા ફોટા પર ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કર્યા પછી તમે ઇફેક્ટમાં આવવાનું છે મિત્રો. ઇફેક્ટમાં આવ્યા પછી તમારે ફરીથી એ ફોટા પર ક્લિક કરી અહીં થ્રી ડોટ દેખાય છે મિત્રો, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે જોઈ શકો છો અહીંયા કોપી ઇફેક્ટ ઓપ્શન દેખાય છે મિત્રો, ત્યાં તમારે આ રીતે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે હવે કશું કરવાનું નથી મિત્રો. મિત્રો બીજા ફોટા જે આપણે છે બીજા ફોટા પર ક્લિક કરી મિત્રો એને પણ આપણે પેસ્ટ ઇફેક્ટ કરવાનું રહેશે. તમને આવડી ગયું છે મિત્રો, તમારે આ રીતે પેસ્ટ કરવાનું રહેશે. બધા જે ઇફેક્ટ છે મિત્રો તમારે ઓટોમેટિક આવી જશે, તમારે આના પર ખાલી પેસ્ટ કરવાનું રહેશે. આ રીતે હું પેસ્ટ કરું છું એમ તમારે પેસ્ટ કરવાનું રહેશે. હું બધા જે ફોટા એડ કરશે મિત્રો એના પર પેસ્ટ કરીને તમને એકવાર દેખાડી દઉં. તો મિત્રો આપણે જે ઇફેક્ટ છે બધામાં પેસ્ટ કરી નાખીએ છીએ, તો હું તમને એકવાર વિડીયો પ્લે કરીને દેખાડી દઉં કે આપણો વિડીયો કેવું બન્યું છે તેમ. તો આ રીતે આપણે જે વિડીયો બનીને તૈયાર થઈ ગયું મિત્રો, બરાબર. તમને આ ઇફેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમને ઇફેક્ટ એડ કરતા ના હોય તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, તે તમે વિડીયો જોઈને આ ઇફેક્ટ કઈ રીતે એડ કરવી તે તમે શીખી શકો છો મિત્રો. તો તમારે આ વિડીયોને મિત્રો સેવ કરવા માટે તમે ઉપર જોઈ શકો છો અહીંયા થ્રી ડોટ દેખાય છે, ત્યાં તમારે મિત્રો ક્લિક કરી વિડીયોને આ રીતે આવી જવાનું છે મિત્રો. હવે તમને ફૂલ એચડી વિડીયો સેવ કરતા ના હોય તો મિત્રો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમારે એ રીતે વિડીયો સેવ કરવાનું રહેશે મિત્રો. તો ચાલો મળીએ આગલા વિડીયોમાં. અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.